ડભોઈ તાલુકા પંચાયત કચેરી નવનિર્માણ બનેલી બિલ્ડિંગનું ગતરોજ લોકાર્પણ બાદ આજરોજ નવીન બિલ્ડિંગ ખાતે ધારાસભ્યશ્રીના હસ્તે રિબિન કાપી પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ શુભ દિવસે નવીન બલીની કચેરીમાં સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકા પંચાયત કચેરી નવનિર્માણ બનેલી બિલ્ડિંગનું ગતરોજ મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજરોજ નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણની કથા બાદ ધારાસભ્યશ્રીના હસ્તે તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરનું વિધિવત રિબિન કાપી પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને પુરવઠા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, મામલતદાર શ્રી ડીવી ગામી, તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજથી આ કાર્યાલય શરૂ થયું છે. કારોબારી ચેરમેન બંને કેબિનેટના આજે ઉદઘાટન કર્યા છે. આજથી પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી અને તમામ આજની આગળ બેસીને લોકોની કામગીરી શરૂ કરશું. હું તમામને અભિનંદન આપું છું. સાથે સાથે ચૂંટાયેલા જે કંઈક સભ્યો છે એ લોકો પણ નવી બિલ્ડિંગમાં બેસીને લોકો ઉપયોગી કાર્યો કરશે અને જે કંઈ તકલીફ 2 વર્ષથી લોકોને પડી છે એવી તકલીફો હોય તે પણ નવું સુંદર ભવન બન્યું છે. 3 કરોડ 75 લાખના ઘર છે ત્યારે એનો સદુપયોગ થાય અને લોકોને સારી રીતે સેવા અધિકારી જોડાય એવી અપેક્ષા.